વલસાડા ખાતે આવેલ ડીબી હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના યુવા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડા તાલુકાના મામલતદાર એનસી ભાવસાની અધ્યક્ષતામાં યોજાયેલ યુવા ઉત્સવ કાર્યક્રમમાં તાલુકાની 12 શાળાઓના 170 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ 3 ક્રમાંકે આવેલા વિજેતાઓને મહાનુભાવના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નમસ્કાર, મારું નામ સંદીપ કુમાર રાઠોડ, પલસાણ તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે હાલમાં છું. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર રાજ્ય યુવક બોર્ડ તથા સુરત જિલ્લા રમતગમત અધિકારી કચેરી શ્રી તેમજ પલસાણા તાલુકા પંચાયત મામલતદાર કચેરી શ્રી પલસાણા દ્વારા આયોજિત પલસાણા તાલુકા કક્ષાના યુવક મહોત્સવનું આયોજન હાલમાં મહાદેવ દેસાઈ શિક્ષણ સંચાલિત શ્રી ડીબી હાઈસ્કૂલમાં હાલમાં જ યુવક મહોત્સવનું ઉદઘાટન થયું, જેમાં સુરત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રી ભવિનીબેન પટેલ, પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વૈશાલીબેન પટેલ તેમજ પલસાણા તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ તેમજ શાળાના વડીલશ્રીઓ હાજર રહ્યા હતા. સાથે મારી પાસે આવેલી માહિતી અનુસાર ટોટલી પલસાણા તાલુકાની 12 શાળાઓના 170 જેવા સ્પર્ધકો અહીં ઉપસ્થિત છે અને ઘણી બધી કૃતિઓ રજૂ થવાની છે, જેમાં માનનીય સરકારશ્રીની યોજના એટલે કે ખેલ મહાકુંભ અંતર્ગત શ્રી સરિતા ગાયકવાડ એટલે કે ડાંગ એક્સપ્રેસે જેમ ગુજરાત રાજ્ય એટલે કે ડાંગનું આખા વિશ્વ સ્તરે જે રીતે પ્રસિદ્ધિ મેળવી છે, એવી જ રીતે હાલના યુવકો કલા ક્ષેત્રે સૌથી આગળ વધે અને દેશનું નામ રોશન કરે એ અનન્વયે યુવક અને સાંસ્કૃતિક મંડળ તરફથી યુવક અને સાંસ્કૃતિક મંડળ તરફથી આ યુવક મહોત્સવનું આયોજન થઈ રહ્યું હતું, જેમાં 2009માં અંતિમ યુવક મહોત્સવનું આયોજન થયેલું અને હાલમાં કોરોનાની પરિસ્થિતિઓને પસાર કર્યા બાદ આ 2021ની અંદર તાલુકા કક્ષાનો સૌપ્રથમ યુવક મહોત્સવ છે અને હાલમાં એ પલસાણા ખાતે તાલુકા કક્ષાનો યુવક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે બદલ અમે પણ ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ. સ્પર્ધકો હારે કે જીતે એનાથી નિસ્બત નથી, પણ સ્પર્ધકોની અંદર રહેલી સુસુપ્ત કલાઓ આગળ આવે અને દેશમાં નામ રોશન કરે એવી જ આશા છે. આભાર. જિલ્લા પંચાયત સુરત શિક્ષણ સમિતિના ચેરમેન, આજે પલસાણા તાલુકાના યુવા પલસાણા તાલુકાના ડીબી હાઈસ્કૂલમાં મામલતદારશ્રી તરફથી મામલતદારના વરદ હસ્તે યુવા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 12 શાળાઓ છે અને એમાં 15 કૃતિઓ રજૂ કરેલ છે. જેમ બાળકો આપણા ડાંગ એક્સપ્રેસના સરિતાબેન ગાયકવાડ દોડ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફર્સ્ટ આવ્યા છે, તેમ આપણા બાળકો પણ ખૂબ આગળ વધે, એમની પ્રેરણા જોઈને ખૂબ આગળ વધે એવું ઈચ્છું છું. આપણા ગામડાના છેવાડા સુધી બાળકોને તક મળી રહે એ માટે આ યુવા મહોત્સવ રાખવામાં આવે છે, જેના કારણે આપણા બાળકો ખૂબ આગળ વધે. આપણા બાળકોને આપણે પ્રેરણા અને પ્રોત્સાહન પ્રેમથી આપીએ તો આપણું બાળક ખૂબ ઝડપથી આગળ વધે છે. બધી કૃતિઓમાં ભાગ લેનાર જેવી કે કલા જેવી કે ગાવાની, વાદ્ય વગાડવાની, ચિત્ર દોરવાની, વકૃત્વ, નિબંધ કે પછી સર્જનાત્મક કારીગીરી હોય એવી બધી લગભગ 15થી વધારે સ્પર્ધાઓમાં બાળકો ભાગ લેવામાં આવ્યો છે અને 170 અહીંયા સ્પર્ધકો ઉપસ્થિત છે. બાળકો કૃતિઓમાં હારે કે જીતે પણ બધા બાળકો ખૂબ આનંદથી એમાં ભાગ લીધો એ જ મોટી મહત્ત્વની વાત છે.